ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આગેવાની હેઠળ મોટી સંખ્યામાં શુક્રવારના રોજ ખેડૂતોના દેવા માફ સહિતના પ્રશ્નોને લઈ ખેરગામ મામલતદારને એક આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું છે કે છેલ્લા લગભગ અઢી દાયકાથી ગુજરાતના ખેડૂતની સ્થિતિ કથળતી જઈ રહી છે. આ માટે ભાજપ સરકારની ખેડૂત વિરોધી પ્રજા વિરોધી નીતિ અને વલણો કારણભૂત છે. તેમાં ગુજરાતમાં સૌથી મોંઘી વીજળી, મોંઘું ખાતર ઉપર વેટ અને મોંઘું બિયારણ, મોંઘી જંતુનાશક દવાઓની પરિસ્થિતિમાં ખેત પેદાશોની પડતર ઘણી ઊંચી થાય છે. ખેડૂતોએ ના છૂટકે લોન લેવી પડતી હોય છે અને ત્યારબાદ પણ ખેડૂતોને ખેત પેદાશનું પૂરતું વળતર નહીં મળવાથી સ્થિતિમાં ગુજરાતના ખેડૂતો દેવાના ખપ્પરમાં ડૂબી રહ્યા છે. તેમજ કેન્દ્રની યુપીએની ડોક્ટર મનમોહનસિંહની સરકારે ખેડૂતોના 71,000 કરોડ રૂપિયાના જંગી દેવા માફ કરવાનો ભગીરથ નિર્ણય ખેડૂતોના હિતમાં લીધો હતો. ખેડૂતોને પશુપાલનના વ્યવસાયની પૂરક આવક થાય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગપતિઓને લાભ કરાવવા માટે ગૌચર જમીનો મફત ભાવે વેચી મારવામાં આવી રહી છે. તેમજ રાજ્ય સરકાર ખેડૂતોના નામે માત્ર મોટી મોટી વાતો કરે છે અને કરોડો રૂપિયાના ખર્ચે કૃષિ મેળાના નિર્થક કાર્યક્રમો યોજે છે, પરંતુ ખેડૂતોના મૂળભૂત અને ગંભીર પ્રશ્નો હલ કરવાની દિશામાં કોઈ ગંભીર કે નક્કર પ્રયાસો કરવામાં આવતા નથી. તેમજ જમીન માપણીના નામે ખેડૂતોને મોટો અન્યાય થયો હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસ ખેડૂતોના પ્રશ્નો અંગે ગુજરાત સરકારને જાગૃત કરવા અને ખેડૂતોના હિતના ઉકેલ માટે ઉગ્ર રજૂઆતો ખેરગામ મામલતદારને કરવામાં આવી હતી. આ પ્રસંગે કોંગ્રેસ પ્રમુખ શશીનભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતબેન, જિલ્લા પંચાયતના સભ્ય ગુણવંતીબેન, જામનપાડા ગ્રામ પંચાયતના સરપંચ અમિતભાઈ રાજેશભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અઢી દાયકાથી ગુજરાતમાં ભાજપની સરકાર છે ત્યારે આ ભાજપ સરકાર ખેડૂત વિરોધી, પ્રજા વિરોધી વલણના કારણે આ સરકાર ખેડૂતોની પરિસ્થિતિ આ સરકારમાં ખેડૂતોની પરિસ્થિતિ દયનીય બની છે. આ સરકારમાં ખાતર પણ મોંઘું છે, દવા પણ મોંઘી છે અને બિયારણો પણ એટલા જ મોંઘા છે. તો ખેડૂતોએ સહકારી સંસ્થાઓમાં પાસેથી, બેંકો પાસેથી લોન લેવી પડે છે અને પાકોનો પડતર ભાવ પણ મળતો નથી, એના કારણે એ લોન પણ ભરપાઈ કરી શકતા નથી. એટલે આજે ગુજરાતમાં સૌથી વધારે ખેડૂતોને દયનીય પરિસ્થિતિ છે. જ્યારે પંજાબમાં કોંગ્રેસની સરકારે પંજાબની સરકારે પણ ખેડૂતોને દેવું માફ કર્યું છે, કર્ણાટકમાં નવી ભાગીદારીની સરકારમાં પણ ખેડૂતોને દેવું માફ કર્યું છે. તો 22 વર્ષથી જ્યારે આ ભાજપ સરકાર છે તો એક સુકામ દેવું નહીં માફ કરી શકે. બીજી પરિસ્થિતિ, ખેડૂતોને જે સુવિધાઓ, પાણીની, સિંચાઈની સુવિધા મળવી જોઈએ એ પણ મળતી નથી અને વીજળી કોંગ્રેસ સરકાર વખતે લગભગ 16-17 કલાક વીજળી મળતી હતી, ત્યારે આજે 6-8 કલાક વીજળી મળે છે અને તે પણ અસમયે મળે છે. ક્યારેક સવારમાં આવે છે, અઠવાડિયું સવારમાં આવે છે અને બાકીના રાત્રિના સમયે પણ 6-8 કલાક વીજળી આવે છે. તો શું ખેડૂતોને એ પણ અધિકાર નથી કે એમને દિવસે વીજળીની સુવિધા મળી શકે? એટલા માટે આજે અમે ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિએ આવેદન પત્ર, અમારી માંગ છે કે ખેડૂતોનું દેવું માફ કરે અને જંતુનાશક ખાતર પર વેટ ઘટાડે તો થોડા ખાતર સસ્તું થાય. જિગ્નેશ પટેલનો રિપોર્ટ, ખેરગામ.